લોકસભા ચૂંટણીનો માહોલ જામી ગયો છે. લોકસભા ચૂંટણીને લઈને રાજકીય પક્ષોએ પ્રચાર પ્રસારનો ધમધમાટ તેજ બનાવી દીધો છે. લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ગાંધીનગરના ઉમેદવાર ડોક્ટર સીજે ચાવડા દ્વારા વેજલપુરમાં આવેલા જીવરાજ પાર્ક ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોંગ્રેસના અગ્રણી નેતાઓ સહિત વેજલપુર વોર્ડના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે ડોક્ટર સીજે ચાવડા ગાંધીનગર લોકસભા વિસ્તારમાંથી ચૂંટણી લડી રહ્યા છે, જેના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાયો હતો અને જે વેજલપુરની સમસ્યાઓ અંગે આ સંમેલનમાં ચર્ચાઓ કરવામાં આવી હતી. આ સંમેલનમાં ડોક્ટર સીજે ચાવડાનો જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. ખેડૂતોના દેવા માફ કરીશું, અમે કરીને બતાવ્યા. અને આજે અમારા ચૂંટણી દંડારામાં કહ્યું છે કે યુપીએ ની સરકાર બનશે તો દેશના ખેડૂતોનું મનમોહનસિંહની સરકારમાં જેમ 72,000 કરોડ રૂપિયા માફ કર્યા તેમ ફરીથી માફ કરીશું. અને પ્રજાને અમારા પર વિશ્વાસ છે, કારણ કે અમે કરીને બતાવ્યું છે. અમે કહ્યું છે કે તમારી જેમ નહીં કે દર વર્ષે 2 લાખ 2 કરોડ બેરોજગારોને રોજગારી આપીશું એવા ગપકોરા નહીં. એવું કહ્યા પછી, સત્તા પ્રાપ્ત કર્યા પછી 45 વર્ષમાં ન વધી હોય એટલી બેરોજગારી નરેન્દ્ર મોદીના શાસનમાં વધી છે. યુવાનો આત્મહત્યા તરફ ધકેલાયા છે. બેકારીના ખપ્પરમાં આખો દેશ હોમાયો છે. એવા ટાણે રાહુલ ગાંધીએ ચૂંટણી ઢંઢેરામાં કહ્યું છે કે અમારી સરકાર બનશે તો અમે સાચા અર્થમાં રોજગારી આપીશું. રોજગારી નહીં આપી શકીએ તો બેરોજગારી ભથ્થું આપીશું, પણ યુવાધનને અમે બચાવીશું. આ વાત અમે મૂકીશ. 5 કરોડ ગરીબ લોકો, ગરીબ કુટુંબો, 25 કરોડની જનતા થાય, 25% લોકો એમના શાસન દરમિયાન ગરીબી રેખા નીચે ચાલ્યા ગયા છે, ગરીબ બન્યા છે, મધ્યમ વર્ગમાંથી ગરીબ તરફ આવ્યા છે. એવા લોકોને દર વર્ષે 72,000 રૂપિયા મહિલાના માતાના એકાઉન્ટમાં અમે જમા કરાવશું. એ વાત અમે મૂકીશું અને લોકોને વિશ્વાસ છે કે આ કરશે.